नमस्कार, कानाबा न्यूज़ में आपनुं स्वागत छे। खांबा उना रोड बन्यो खाड़ानुं साम्राज्य, जेना कारणे वाहन चालको बन्या त्राहिमाम। खांबा उना स्टेट हाईवे कहेवाय छे, परंतु हालमां खांबाथी उना जता वाहन चालको त्राहिमाम पुकारी उठ्या छे अने वरसाद पड़ता ज तंत्रनी पोल पण खुली छे। खाड़ाना हिसाबे राहदारी अने वाहन चालकोने मुश्केलीओ वेठवी पड़ी रही छे। आ खाड़ामां वरसादी पाणी भरेला होवाना कारणे अकસ્માતો पण बनता होय छे। वाहन चालकों ने रोड पर चालवू माथाना दुखावा समान बनी गयु छे अने तंत्र पण जाने घोर निंद्रा में सूतु होय तेम लागी रह्यु छे। सतत वरसता वरसादे सर्जी ताराजी, वरसाद बाद रोड पर थी 1 થી 5 ફૂટના खाड़ा पड़ा। खाड़ाओना कारणे एसटी बस चालक पण हैरान थया अने खांबाना आ रोड डांसिंग रोड बनी गयु होय तेम लागी रह्यु छे। रिपोर्ट कल्पेश नगदिया। કેવી મુશ્કેલી રહી છે રોડ ઉપર? ચોમાસાના પહેલા વરસાદમાં જ જોઈએ તો માત્ર ખાંભા એટલું જ નહીં, ઉનાની અંદર પણ મોટા ભાગે પહેલા વરસાદમાં જ ઓછા વરસાદમાં ખાડાઓ પડ્યા છે। ન ટુ વ્હીલ ચાલી શકે, ન ફોર વ્હીલ ચાલી શકે, માણસને ચાલવું હોય તો પણ મુશ્કેલી અકસ્માત થાય, આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે। જે સ્થિતિ સમગ્ર ગુજરાતમાં ઊભી થઈ છે અને છેલ્લે ટીવી अपनी चैनलों माध्यम द्वारा तब जुओ तो खेर खेर तमाम जिल्ला अने तमाम तालुका में ग्राम्य विस्तार रस्ताओ अने शहरी विस्तार रस्ताओ में संपूर्णपणे दौड़ बे बे अढ़ी अढ़ी फूटना खाड़ाओ पड़ा है। एटलू ज नहीं पर बीजी गंभीर बाबत ये छे कि खाड़ा पड़ा पछी एमां लांबा समय सुधी पाणी भरायेलू रहे। आ पाणी भरावानुं कारण शुं? એનો અર્થ એ થાય છે કે ચોમાસા પહેલાં વરસાદી પાણીનો જે પ્રકારે નિકાલ કરવા માટેની વ્યવસ્થા જે પ્રકારે હોવી જોઈએ એ ન હોવાને કારણે ખાડામાં પાણી ભરાય અને પાણી ભરાવાથી ડામરને પાણીને ક્યારેય કોઈ દિવસ બનતું હોતું નથી। આ પ્રકારમાં જો વાસ્તવિક રીતે જોવા જઈએ તો નબળી કામગીરી, ગુણવત્તા વિનાની કામગીરી અને ગાંઠગાંઠને કારણે રસ્તાઓની મિલીભગતને કારણે આ પ્રકારની પરિસ્થિતિ સમગ્ર ગુજરાતમાં આજે જોવા મળી જાય છે। લોકો ત્રાહિમામ પોકારી ગયા છે આપની ચેનલના માધ્યમ દ્વારા। હું અત્યારે ઉનાથી આવી રહ્યો છું, અમારા ઉનાની અંદર પણ ઉના શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં પણ રસ્તાની ખરાબ હાલત છે। 2-3 દિવસ પહેલાં ઉનાની અંદર અમે ખાડા દેવોને ભવને નામે અમે એમનું અબીલ ગુલાલથી પૂંજન પણ કર્યું હતું, સરકારનું ધ્યાન દોરવાનું અમે પ્રયાસ કર્યો હતો। સરકાર ઘોર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે અને આમ પ્રજા અને નાના માણસોને એમાંથી બચાવે અને તાત્કાલિક અસરથી આ ખાડા પૂરવાનું કામ કરે એવું આપની ચેનલના માધ્યમ દ્વારા હું રાજ્ય સરકારને અપીલ કરું છું। હું ખાંભાનો રહીશ છું, મારું નામ રામભાઈ મોક, હું સામાજિક કાર્યકર છું। આ તંત્ર આ સરકારને અવારનવાર રજૂઆત કરી મીડિયાવાળાનો અમે આભાર માનીએ છીએ, દર વખતે દોડીને આવે છે ને હકીકત સરકાર સુધી ને તંત્ર સુધી લઈ જાય છે, પણ જ્યારે જ્યારે મીડિયા એક્ટિવ થાય છે ત્યારે એ લોકો ધૂળ નાખી જાય ને મામલો આખો થાળે પાડી જાય છે। આ કેટલાક દિવસ ચાલશે? આ તમે જોઈ શકો છો ખાંભાની અમારી સ્થિતિની શું પોઝિશન છે। અમારા રિલાયન્સ પંપથી રાજધાની ચોકડી સુધી અતિ હાલત ખરાબ છે, લોકો અવારનવાર જાય તો પડે છે, લેડીઝ સાથે હોય છોકરા સાથે હોય તો અમે ઊભા કરવા જઈએ છીએ, અમને એમ દુઃખ અનુભવીએ કે આપણે શું કામે આગેવાની કરવી જોઈએ ને આ તંત્ર સરકારી બાબુના કહેવાથી લોટ પાણીના લાકડા કરી જાય છે તો આ ક્યાં સુધી ચાલશે? હું તો એમ કહું છું કે આ સરકારશ્રીને મીડિયા દ્વારા હું વાત પુગાડવા માગું છું કે જે એકવાર કરો પણ સારું કામ કરો નહીં, આવી રીતે શું કામે તમે હેરાન કરો છો લોકોને? લોકોએ તમને સત્તા ઉપર બેહાડ્યા છે તો દુરુપયોગ શું કામે કરો છો? લોકોનું કામ કરો તો કાંઈક વિકાસ બતાય, ને તમારો જો આ વિકાસ કહેવાતો હોય ભાજપનો સરકારનો તો અમે નથી માનતા। એટલું કહી ને મીડિયાવાળાને કહી છે કે આ વાત ફેર દિલ્હી સુધી નરેન્દ્રભાઈ કહેતા ને કે સૌનો સાથ સૌનો વિકાસ, તો આ નરેન્દ્રભાઈને પણ જોવે ને કહે કે આ ગુજરાતનો વિકાસ કેવો છે ને અમારા ખાંભાનો વિકાસ કેવો છે। જય હિન્દ, જય ભારત।